હેલો ગાઈશ, તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજ બનાવ્યું છે નવો વિડીયો, ઘરે ને ઘરે બનાવ્યું છે. આજ ગણેશ ચતુર્થી છે એટલે ગણપત દાદાને બિહારે અને લાડવાની એની બધી સામગ્રી બનાવે છે, એનાથી વિડીયો બનાવ્યો છે. તો પ્લીઝ લાઇક શેર એન્ડ કોમેન્ટ કરવાનું ના ભૂલતા. લાડવા બનાવવાની તૈયારી થઈ રહી છે, લાડવા બને પછી અમે લાડવા ગણપત દાદાને ધરાવવા લઈ જશું. તો વિડીયો ચાલુ રાખજો અને સ્કીપ બીપ ના કરતા. ગણપત દાદાનું આસન તૈયાર થઈ ગયું છે, ઘઉં બહુ નાખી દીધા છે પાજો પાટલા ઉપર, અને હવે ગણપત દાદાને અમે નવરાવશું. નવરાવી અને કંકુવારા કરીને પછી આપણે એમને બેહારશું. તો વિડીયો ચાલુ ને ચાલુ રાખજો અને શેર કરજો, તેથી બધાએ નવા નવા વિડીયો જોવાની બધાની મજા આવે. તો પ્લીઝ લાઇક શેર એન્ડ કોમેન્ટ. ઓમ સાંઈરામ બોટાદ. ગણપત દાદાને દૂધ અને પાણી અને ગંગાજળથી નવરાવવામાં આવે છે, પછી તેમને બિહારવાના છે. તો વિડીયો પૂરેપૂરો જોજો. જય ગણપત દાદા, જય ગણપત દાદા. બોલો ગણપત દાદાની જય, બોલો ગણપત દાદાની જય. ચાલો ગાઈશ, ગણપત દાદાને બેન બિહારી દીધા છે. તો દીવો બીવો કરી અને ગણપત દાદાની લાડવા ધરાવી, દીવો બીવો થઈ ગયો છે. તો અગરબત્તી પણ કરી નાખીએ. મારા મમ્મી વચમાં ડબકો મારી ગયા હે. તો અગરબત્તી થઈ રહી છે, પછી લાડવા બાડવા પણ ગણપત દાદાને ધરાવી અને પ્રસાદી દેવું અને હવન પણ કરશું. તો લાઇક શેર એન્ડ કોમેન્ટ. જય ગણપત દાદા, જય ગણપત દાદા. વિડીયો જોવાનું ભૂલતા નહીં ગણપત દાદાનું. જય ગણપત દાદા, જય ગણપત. ગુલાબ ચડાવી દીધું છે, એક જ હતું આજ, લેવા જવાનું મેળ નથી આવ્યો. લાડવા પાંચ લાડવા મૂકવામાં આવે છે. હવે આપણે ગણપત દાદાને હવન કરીશું લાડવાનું. પાંચ છ માંથી થોડો થોડો લાડવો લઈ અને હવન કરવાનું એવું કહેવામાં આવે છે. તો એ જ રીતે આપણે પાંચેયમાંથી થોડો થોડો લાડવો લઈ અને હવન કરી નાખ્યો છે, અને થોડો ગુગળ પણ નાખી દઈએ એટલે સારો હવન થાય. જય ગણપત દા, જય ગણપત દા. પ્લીઝ લાઇક શેર એન્ડ કોમેન્ટ. ઓમ સાંઈરામ બોટાદ. પ્લીઝ વિડીયો જોવાનું ના ભૂલતા. જય ગણપત દાદા. ગણપત દાદાને પગે પગે લાગી લીધું છે. ઓકે ગાઈશ, નવા વિડીયોમાં મળ્યા.